સ્ટેન્ડર્ડ ફાઈવ સબ્જેક્ટ ઇંગ્લિશ તો વિદ્યાર્થી મિત્રો આપણે સદ્યપુથીમાં ટેક્સ્ટબુકમાં ત્રણ પ્રકરણ સમજી ગયા છે અને શીખી ગયા છે તો આપણે હમણાં સધ્ય પુથીમાં પ્રકરણ ભણી રહ્યા છે તેમજ તેના સવાલ જવાબ એમસીક્યુ લખી રહ્યા છે તો સદ્યપુથીમાં પ્રકરણ એક મજાની ઇન્દ્રિયો આપણે આખું પૂરું કરી ગયા છે તેમજ પ્રકરણ બેમાં એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા વગેરે પણ આપણે સદેપુથીમાં સમજી ગયા છે અને લખી ગયા છે તો આજે આપણે ટોપિક ચેપ્ટર ટુ સાપ અને મદારી સદેપોથીના સવાલ જવાબ તફાવત વગેરે જોઈશું પ્રશ્ન દસ પ્રશ્ન અગિયાર પ્રશ્ન બાર અને પ્રશ્ન તેરની આજે આપણે સમજૂતી મેળવીશું તેમજ સવાલના જવાબ સમજીશું તો પ્રશ્નો દસ છે તફાવતના બે બે મુદ્દા લખો સરીસૃપ પ્રાણી અને સસ્તન પ્રાણી તો અહીં જગ્યાના અભાવના કારણે આપણે માત્ર બબ્બે જ મુદ્દા લઈએ છે પ્રથમ મુદ્દો છે સરીસૃપ પ્રાણી એટલે પેટે સરકીને ચાલતા પ્રાણીઓને સરીસૃપ પ્રાણી કહે છે સામે સસ્તન પ્રાણીમાં આવશે આચળ ધરાવતા પ્રાણીઓને સસ્તન પ્રાણી કહે છે સરીસૃપ પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે તો જેમ કે મગર ગરોડી સાપ વગેરે અને સસ્તન પ્રાણીઓમાં જેમ કે ગાય ભેંસ વાઘ ચામાચેડિયું વગેરે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા છે કે ચામાચેડીઓનો પક્ષી અને પ્રાણી બંનેમાં ગણતરી થાય છે અલગ પડતા શબ્દ ફરતે ચોરસ અથવા ગોળ કરો પહેલું છે બિન તબલા ઢોલ અને હાર્મોનિયમ તો અહીં ત્રણ જે સંગીતના સાધનો છે તે હાથથી વગાડાય છે અને બિન છે જે મુખ વડે વગડાય છે માટે બિન અલગ પડશે બીજું છે કીડી મકોડો ગરોળી અને મચ્છર તો મચ્છર ઉડી શકે છે ને પ્રાય ત્રણ પ્રાણીઓ છે જીવજંતુ ઉડી શકતા નથી ત્રીજું છે ગર્જના ડણક ફૂફાડો અને ત્રાળ તો ડણક અલગ વર્ષે ચોથું છે સાપ કાચબો મગર અને વાનર તો વાનર અલગ પડશે શરણાઈ માઉથ ઓર્ગન બ્યુગલ અને પિયાનો તો ત્રણે ત્રણ પિયાનો સિવાયના જે ત્રણે ત્રણ સંગીતના સાધનો છે મુખ વડે વગડાય છે અને પિયાનો હાથ વડે એનો ઉપયોગ થાય છે છઠ્ઠું છે થિયેટર નાટ્યગૃહ સર્કસ અને સ્ટેજ તો સ્ટેજ આવશે પ્રશ્ન નીચે આપેલા ચિત્રને જુઓ કલ્પના કરો કે તમે પાંજરામાંના એક પ્રાણી છો તમને કેવો અનુભવ થશે વિચારીને નીચેના વાક્યો પૂરા કરો તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારા અનુભવના આધારે લખવાનો રહેશે હું ડરું છું જ્યારે તમારે કલ્પના કરવાની છે કે સિંહની જગ્યાએ તમને પૂરેલા છે તો તમારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે અને તમને ક્યારે ડર લાગે છે તમે શું ઈચ્છો છો તમે કેવી તક મળે તો તમે શું કરો તે તમારા અનુભવને આધારે તમારી કલ્પના શક્તિને આધારે તમારે આ પ્રશ્નોનો જવાબ જાતે જ લખવાનો રહેશે ત્યાર પછી જે નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક છે આર્યમાન એવું શું કરી શકે છે જે એના અન્ય મિત્રો નથી કરી શકતા તો આર્યનાથ બિન વગાડી શકે છે પ્રશ્ન બે આર્યમાનને તેના કુટુંબના સભ્યો પાસેથી શું શીખવા મળ્યું છે તો બિન વગાડીને સાપને નચાવવાની કળા આર્યનાથે શીખી છે અહીં સદ્યપુથિમાં આર્યનાથની જગ્યાએ આર્યમાન આપેલું છે વિદ્યાર્થીઓ તો તમારે જવાબમાં આર્યનાથ જ લખવાનું રહેશે અહીં સદ્યપુથિની એક નાની ભૂલ છે આર્યનાથની જગ્યાએ આર્યમાન આપેલું છે પ્રશ્ન ત્રણ આર્યમાનના દાદાનું નામ શું છે તેનો સાને માટે પ્રખ્યાત હતા તો આર્યનાથના દાદાનું નામ રોશનનાથજી હતું તે ઝેરી સાપ પકડવા માટે પ્રખ્યાત હતા

જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી માંથી પ્રતિરોધક ઔષધિ બનાવતા હતા પ્રશ્ન સાત ઔષધિના બદલામાં લોકો મદારીને શું આપતા હતા તો ઔષધિના બદલામાં લોકો થોડા પૈસા અને અનાજ આપતા હતા વિદ્યાર્થી મિત્રો અહીં જગ્યાના અભાવના કારણે કેટલાક પ્રશ્નોનો જવાબ ટૂંકમાં જ લખેલા છે પ્રશ્ન આઠ જોઈએ સાપ કરડે ત્યારે માણસના શરીરમાં ઝેર કેવી રીતે પ્રવેશે છે સાપ કરડે ત્યારે તેના દાંત વડે ઝેર શરીરમાં પ્રવેશે છે પ્રશ્ન નવ શું તમે ક્યારેય સાપ જોયો છે ક્યાં હા અમે સાપ ખેતરમાં જોયો છે વિદ્યાર્થી મિત્રો આ સવાલનો જવાબ તમે તમારા રીતે તમારા અનુભવના રીતે તમે કોઈ બીજી જગ્યાએ સાપ જોયો હોય તો તમે એ રીતે પણ તમે એનો જવાબ લખી શકો છો શું તમે સાપથી ડરો છો કેમ હા તેના કરડવાનો ડર લાગે છે શું બધા સાપ ઝેરી હોય છે તમે શું માનો છો ના બધા સાપ ઝેરી નથી હોતા આપણે પાઠમાં પણ જોઈ જ ગયા કે માત્ર ચાર જ પ્રકારના સાપ છે તે ઝેરી છે અને તેના સિવાયના અન્ય સાપ એ બિન ઝેરી છે પ્રશ્ન બાર શું તમે કોઈને બિનવગાડતા જોયો છે ક્યાં હા મદારીને બિન વગાડતા જોયો છે શહેરી કે મહોલ્લામાં પ્રશ્ન તેર પ્રકરણ એકમાં તમે જોયું કે સાપને કાન હોતા નથી શું સાપ બિન સાંભળે છે કે બિન હલે તેમ નાચે છે તમે શું માનો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી જ ગયા છે કે સાપને કાન હોતા નથી સાપ સાંભળી શકતો નથી તો માટે સાપ બિન હલે તેમ નાચે છે એટલે કે તેમ તેનું મુખ બિનની દિશામાં હલાવે છે કયા કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે વાંદરો સર્કસમાં વાંદરો હાથી સાપ મદારી લોકોના સાપનો ખેલ તેમજ ઘોડો આપણે લગ્ન પ્રસંગમાં હવે તો ઘોડાને નચાવવાનો પણ ડાન્સ થાય છે બરાબર તો એ પણ એક જાતનો ખેલ જ કહેવાય ખેલ તમાસાશાઓમાં તમે કોઈને પ્રાણીઓને ખીજવતા જોયા છે કેવી રીતે સોરી પ્રશ્ન પંદર સાપની સુસુપ્ત અવસ્થા માટે બીજો કયો શબ્દ પ્રયોજાય છે તો આ પ્રશ્નનો જવાબ હું તમને પાછળથી લખાવીશ માટે તેની જગ્યા તમારે ખાલી રાખવાની રહેશે અથવા જો તમને આવડતો હોય તો તમારે લખવાનો રહેશે પ્રશ્ન સોલ પૌરાણિક કથાઓ મુજબ સાપ જ્યાં રહે છે તે લોક કયો છે પૌરાણિક કથા મુજબ સાપ જ્યાં રહે છે તેને સર્પ કહેવાય છે જ્યારે ડૉક્ટરો કે હોસ્પિટલો ન હતા ત્યારે કોઈને સાપ કરી દે તો લોકો કોને બોલાવતા તો જ્યારે ડોક્ટરો કે હોસ્પિટલ ન હતા અને જ્યારે કોઈને સાપ કરે ત્યારે લોકો મદારીને બોલાવતા પ્રશ્ન અઢાર સમુદ્ર મંથન દરમિયાન કયા સર્પે દેવોની સહાયતા કરી હતી તો સમુદ્ર મંથન દરમિયાન વાસુકી નાગે દેવોની સહાયતા કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં પીરિયડમાં આપણે માત્ર પ્રશ્ન તેર સુધી લખીશું આગળનો પ્રશ્ન ચૌદ અને પ્રશ્ન પંદર તમને હોમવર્કમાં આપવામાં આવશે તો તમારે ઇમેજમાંથી એ પ્રશ્નોના જવાબ તમારે તમારી સદયપોથીમાં લખવાના રહેશે થેન્ક યુ